वर्णिवेसरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च श्री नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी श्री स्वामी नारायण हरि कृष्ण श्रीस्वामिनारायणभगवाननि श्रीहरिकृष्णमहाराजनि श्रीघनश्यां महाराजनि जय કથા વાર્તા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ સાંપ્રત સમયમાં આખા વિશ્વ માટે એક મોટું સંકટ સર્જાયું છે કોરોના વાયરસ એક વૈશ્વિક મહામારીના રૂપમાં આખા વિશ્વને વિશ્વના તમામ લોકોને આખી માનવ જાતને અત્યારે સંકટમાં મૂકી રહ્યો છે ત્યારે આવો ભક્તો પીવડા મહારાજના સાનિધ્યમાં પૂજ્યપાદ ગુરુજીની એક ભલામણ છે એક પ્રેરણા છે એના રૂપે આજે આપણે શ્રવણ કરીશું કોરોના વાયરસ શું છે ત્યારબાદનો આપણો બીજો સબ્જેક્ટ છે કોરોના વાયરસ વધી રહ્યો છે એનું કારણ શું છે અને ત્રીજો અને છેલ્લો ટોપિક એ છે કે કોરોના વાયરસ એનો ઉત્તમ ઇલાજ શું છે આ ત્રણ બાબત છે કોરોના વાયરસ ખરેખર શું છે કેમ આટલો બધો હાહાકાર મચી ગયો છે નંબર બે કોરોના વાયરસ કયા કારણથી વધી રહ્યો છે અને ત્રીજો અને છેલ્લો આજનો મુદ્દો જે શ્રવણ કરવાનો છે તે આ કોરોના વાયરસ એનો ઉત્તમ ધી બેસ્ટ ઉપાય સોલ્યુશન ઇલાજ શું છે હમણાં હમણાં લગભગ ત્રણેક મહિનાથી આ કોરોના વાયરસનો વ્યાપ શરૂ થયો પણ ત્રણ મહિનાની અંદર આપણે જાણીએ છીએ આખી પૃથ્વીમાં હાહાકાર મચાવી દીધો છે દુનિયાના ગણાતા કહેવાતા સુપરપાવર દેશો પણ અત્યારે પરવશ બની ગયા છે જેમની પાસે મહાશક્તિઓ છે જબરજસ્ત સંસાધનો છે સુપર મેડિકલ સુવિધાઓ છે એવા દેશો પણ અત્યારે હાથ જોડી ચૂક્યા છે વૈશ્વિક મહામારી ગણાતો આ કોરોના વાયરસ આપણે જાણીએ છીએ પ્રમાણે જાન્યુઆરી મહિનાના શરૂઆતમાં ચીનથી શરૂ થયો એકાએક દુનિયામાં સમાચાર ફેલાવા લાગ્યા કેટલો કાતિલ એટલો ઝેરીલો આ વાયરસ કે થોડી જ વારમાં માણસના પ્રાણ લઈ લે છે એવો ચેપી છે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં જતાં વાર પણ નથી લાગતી હજી જાન્યુઆરી ફેબ્રુઆરીના માર્ચ પૂરો થઈ રહ્યો છે આપણે જોઈએ છીએ આ ત્રણ મહિનાની અંદર જોન હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધન પ્રમાણે એકસો ને સિત્તેર કરતાં વધારે દેશોમાં આનો વ્યાપ થઈ ચૂક્યો છે હાલના સમયે વીસ હજાર કરતા પણ વધારે માણસો મૃત્યુ પામ્યા છે અને સાડા ચાર લાખ કરતા પણ વધારે વ્યક્તિ આનાથી સંક્રમિત ઇન્ફેક્ટેડ બન્યા છે એટલી વાત ચોક્કસ છે કે આ વાયરસને આપણે સામાન્ય ન સમજવું જોઈએ એટલી વાત ચોક્કસ છે કે હવે આપણે બધાએ પણ આ વાયરસથી ખૂબ સાવધાન થવાનો સમય આવી ગયો છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તો વારંવાર વિનંતી કરે છે વૈશ્વિક મહામારી આને ઘોષિત કરી દીધી છે આ એક વ્યક્તિ કે એક દેશ પૂરતો સવાલ નથી આખા વિશ્વ પૂરતો આખા વિશ્વની તમામ વ્યક્તિ પૂરતો આ મહાસળગતો સવાલ છે દરેક વ્યક્તિ આનો સામનો કરવા તૈયાર થવું પડશે દરેક વ્યક્તિએ વ્યક્તિગત રૂપે આ વાયરસ સાથે લડવા માટે તૈયાર થવું પડશે એટલા માટે તો આપણે જાણીએ છીએ ચીન હોય અમેરિકા હોય ફ્રાન્સ હોય જર્મની હોય ઇટલી હોય કે ઈરાન હોય આવા શક્તિશાળી દેશો પણ આ વાયરસથી કેટલા બધા પીડાઈ રહ્યા છે આવા મોટા અને સમર્થ દેશો જેની પાસે સાધનોની સંસાધનોની કોઈ કમી નથી એવા દેશોની અંદર આજે ઇટલીમાં આપણે જાણીએ છીએ ત્યાંની સરકાર હાથ જોડે છે હવે અમારા હાથમાં કંઈ નથી હવે જે કંઈ છે ઉપરવાળાના હાથમાં છે એવરી ડે કેટલા માણસો મરી રહ્યા છે ભારત જેવો દેશ આટલી મોટી વસ્તી આટલો મોટો દેશ તેની સુવિધા પણ એટલી અદ્યતન નથી આપણે જાણીએ છીએ તેમ છતાં ભારતની સરકારને ખરેખર વંદન કરવાનું મન થાય ભારતની સરકારે સૌથી પહેલાં અને ગંભીર રીતે લીધો સિરિયસલી આના ઉપર એક્શન શરૂ કરી દીધા જેના પરિણામે આટલો મોટો દેશ છે ચીનથી અતિ નજીકમાં હોવા છતાં આટલી વિશાળ વસ્તી ધરાવતો હોવા છતાં ઓછા સાધન સુવિધા વગેરે હોવા છતાં પણ અત્યાર સુધી આ વાયરસને ખૂબ કંટ્રોલમાં રાખી શક્યા છે પરંતુ તેમ છતાં આપ જાણો છો આ વાયરસ એના ત્રણ સ્ટેજ હોય છે સ્ટેજ વન સ્ટેજ ટુ સ્ટેજ થ્રી આનો જે ટ્રાન્સમિશન થવાનો સંક્રમણ થવાનો જે પીરિયડ હોય છે સ્ટેજ વન ઓવરસીઝમાંથી બીજા દેશમાંથી આવતો વ્યક્તિ આ રોગ લઈને આવે છે અને એના સંપર્કમાં કોઈ વ્યક્તિ આવે એને આ રોગ લાગે છે આ પહેલું સ્ટેજ છે ટૂંકમાં બહારથી બીજા દેશમાંથી બીજા સ્થાનમાંથી આ રોગ આવે છે સ્ટેજ વનમાં આના ઉપર જો એક્શન લેવાય તો આ રોગ ખૂબ જ સારી રીતે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ નિયંત્રિત કરી શકીએ છીએ પણ આટલું મોટું જગત આટલી મોટી વસ્તી આટલા બધા લોકો આખી દુનિયાના માણસો ચારે બાજુ વિચરણ કરતા ફરતા હોય ટ્રાવેલ કરતા હોય ફ્લાઇટમાં જર્ની કરતા હોય જેમ જેમ ખબર પડવા મળી તેમ તેમ દુનિયાના દરેક દેશોએ ઓવરસીઝ ટ્રાવેલ ઉપર બેન કર્યા થર્મલ સ્કેનિંગ ચાલુ કર્યું ક્વોરન્ટાઇન કરવાનું મોટા મોટા માણસોને આઇસોલેટ કરવાનું બધું શરૂ થઈ ગયું પણ પહેલું સ્ટેજ હતું બહારથી આવેલી વ્યક્તિ આ રોગ લઈને આવે બીજું સ્ટેજ એ વ્યક્તિના સંપર્કમાં આવેલા દેશના જે વ્યક્તિ હોય પાંચ દસ પંદર એ લોકો સુધી આ રોગ ફેલાય પછી એના દ્વારા સ્ટેજ થ્રી એ વ્યક્તિઓ એના ગામમાં જાય સમાજમાં જાય ઘરમાં જાય પરિવારમાં જાય બધી જગ્યાએ જાય એવી રીતે રોગ જ્યારે ફેલાય છે સ્ટેજ થ્રીમાં ત્યારે એનો એટલો મોટો વિસ્ફોટ થાય છે એક અગ્નિ જેમ સળગીલી હોય બુસ્ફાયર થાય જંગલની જાળીમાં આગ લાગે અને એ દાવાનલ આગ આખા જંગલને જંગલમાં રહેનારા પંખીઓ પશુઓ બધાને ખલાસ કરી નાખે એવી રીતે અત્યારે આ કોરોના વાયરસ એક દાવાનલના રૂપમાં એક મહાઅગ્નિના રૂપમાં આખા વિશ્વની અંદર એટલો સ્પીડમાં તીવ્રતાથી ફેલાઈ રહ્યો છે આપ સર્વે જાણો છો ભારતના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ હાથ જોડીને ભલામણ કરી છે ભારતના રહેવાસી લોકોને વિનંતી કરીને કહ્યું છે કે એકવીસ દિવસ માટે ભારત સંપૂર્ણપણે લોકડાઉન કરવામાં આવે છે હવે ભારતની જનતાએ સાથ આપવો જરૂરી છે દેશને લોકડાઉન કરવામાં કેટલું નુકસાન છે સરકાર સારી રીતે સમજે છે દેશને નુકસાન સરકારને નુકસાન સમાજને પ્રજાને બધાને નુકસાન છે પરંતુ એના કરતાં મોટું નુકસાન છે કે આવો વાયરસ જો ચારે બાજુ વ્યાપી જાય ને આ વાયરસનો જો વિસ્ફોટ થાય ને આનાથી જ્યાં જ્યાં લોકો સંક્રમિત બને ને તો કેવું મોટું નુકસાન થાય માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે આ દેશને એકવીસ વર્ષ પાછો ન ધકેલવો હોય એકવીસ વર્ષ પાછો આ દેશને ન ધકેલવો હોય તો એકવીસ દિવસ સંયમ રાખી ઘરની અંદર રહીએ આંકડા મુજબ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુએચ એના રિપોર્ટ પ્રમાણે શરૂઆતમાં આ વાયરસ બહુ ધીમે ધીમે ફેલાતો હતો એવું લાગતું હતું એટલે ઘણા બધા દેશો જાણતા હોવા છતાં એમની પાસે બહુ સારી સુવિધાઓ હતી શક્તિઓ હતી સંસાધનો હતા એટલે એમને કે આ રોગને આપણે કંટ્રોલ કરીશું એટલે શરૂઆતમાં એક લાખ વ્યક્તિ આના ઇન્ફેક્ટેડ સંક્રમિત બને ત્યાં સુધી સિક્સટી સેવન ડેઝ સડસઠ દિવસ લાગ્યા બહુ ધીમે ધીમે ચાલતો હતો પણ સિક્સટી સેવન દિવસ પછી એક લાખ લોકો સંક્રમિત બન્યા એના અગિયાર જ દિવસની અંદર ખબર પડી કે બીજા એક લાખ એટલે બે લાખ માણસો થઈ ગયા દુઃખની વાત તો એ છે બે લાખમાંથી બીજા એક લાખ ત્રણ લાખ થતા ફક્ત ચાર દિવસ લાગ્યા ચાર જ દિવસમાં એક લાખ માણસો આનાથી સંક્રમિત બન્યા આજે સાડા ચાર લાખ કરતા પણ વધારે માણસો આનાથી સંક્રમિત બન્યા છે અમેરિકામાં આપણે જાણીએ છીએ ન્યૂયોર્કમાં આજે કેવું લોકડાઉન છે કેવી પરિસ્થિતિ છે ન્યુજર્સીની અંદર પણ આપણે જાણીએ છીએ કે આજે તમે બધા ભક્તો ઘરમાં બેઠા છો ત્યારે આવો આ રોગ આ કોરોના વાયરસ જેને કોવિડ નાઇન્ટીન તરીકે પણ ઓળખાય છે આ વાયરસ કેવો ચેપી છે કેવો તેજાબી તીવ્રતાથી આગળ વધી રહ્યો છે કેવી રીતે માણસોના પ્રાણ હરી રહ્યો છે એ આપણે સમજી લીધું હવે થોડું સમજીએ આ વાયરસ ફેલાય છે શા કારણથી આટલો બધો ઝડપી આ વધી કેમ રહ્યો છે નિષ્ણાતોના માનવા પ્રમાણે સમાજમાં બે પ્રકારના લોકો હોય એક ઇન્ફેક્ટેડ અને બીજા ડિસઇન્ફેક્ટેડ એટલે આપણી ભાષામાં કહેવું હોય તો એક સમાજ એવો છે જે સ્વસ્થ છે એમ માને છે અમે હેલ્ધી છીએ તંદુરસ્ત છીએ અને બીજા લોકો શીખ એટલે બીમાર છે જે સ્વસ્થ લોકો હોય છે એમ માને છે કે અમે તો સ્વસ્થ છીએ અમને કશું થશે નહીં એ લોકો ટેક કેર બહુ ઓછી કરે આ વાયરસનું એવું છે આ વાયરસ જેના બોડીમાં એકવાર સંક્રમિત થાય એના બે વીક પછી એક વીક નહીં બરાબર ધ્યાન આપજો બે વીક પછી એની અસર શરૂ થાય એના સિમ્ટમ્સ દેખાવાના શરૂ થાય આ રોગના સિમ્ટમ્સ પણ બહુ ઓળખવા જેવા છે આના સિમ્ટમ્સ નોઝ થાય સોર થ્રોટ થાય કફ થાય હાઈ ટેમ્પરેચર થાય ફીવર થાય ફીવર આવે પછી શોર્ટ બ્રીથ શ્વાસ લેવામાં થોડી તકલીફ થ થવાની શરૂ થઈ જાય આ બધા સિમ્ટમ્સ આવે અને એ દવાખાને જાય આનો કોઈ ચોક્કસ ઇલાજ તો છે નહીં રિપોર્ટિંગની અંદર ખબર પડે કે આમને તો કોરોના વાયરસ પોઝિટિવ છે ત્યાં સુધીમાં તો પૂરું થઈ જાય અચ્યુતમ કેસવમ થઈ જાય પણ હવે આ વાયરસ બોડીમાં આવ્યા પછી જે પંદર દિવસનો પિરિયડ હોય વાયરસ બોડીમાં છે પણ એની અસર દેખાતી નથી એના સિમ્ટમ્સ દેખાતા નથી એ પંદર દિવસ દરમિયાન એ વ્યક્તિ એમ માને મને કંઈ નથી એક છૂટથી ગમે ત્યાં ફરતો હોય બીજા ઘણા બધા લોકો એના કોન્ટેક્ટમાં આવતા હોય એક વ્યક્તિને કારણે બીજા અનેક અનેક સેંકડો સેંકડો વ્યક્તિ સુધી આ કોરોના વાયરસ આપમેળે સહેજ રીતે ફેલાઈ રહ્યો છે કોઈને હસ્તમિલાપ કરે સેકહેન્ડ કરે એની સાથે નજીકમાં આવીને વાતો કરે એરબોન છે નજીક આવીને વાત કરે એટલી વારમાં પણ ફેલાઈ જાય આમાં તો બંને પક્ષે આ વાયરસ જે સંક્રમિત છે એણે પણ ખૂબ સાવધાન રહેવું જોઈએ અને આ વાયરસથી જે સંક્રમિત નથી બન્યા એને પણ અતિ સાવધાન રહેવું જોઈએ જો થોડી પણ શરત ચૂક થશે તો એના ઉપર પણ એટલું જ મોટું સંકટ ઊભું છે અત્યારનો સમય એવો છે કોઈએ પણ સાવધાની ગુમાવવી જોઈએ નહીં આ વાયરસ ફેલાવાનું મુખ્ય જે કારણ છે એ એ કારણ ગણવામાં આવે છે કે લોકો આને ગંભીરતાથી નથી લેતા સ્વસ્થ લોકો આને અતિ સામાન્ય માણે છે ખરેખર એવું કહેવાય છે જ્યાં સુધી તમે રિએક્ટ નથી કરતા આ વાયરસને ત્યાં સુધી તમે આ વાયરસને સમજી નથી શક્યા માટે આપણે આ વાયરસને સમજીએ આનાથી સાવધાન થઈએ જે વ્યક્તિના બોડીમાં આ વાયરસના એકવાર પ્રવેશ થઈ ચૂક્યો છે સંક્રમણ થઈ ગયું છે ટ્રાન્સમિશન થઈ ગયું છે એવા લોકો પણ પોતાના બોડીમાં વાયરસ આવી ગયો છે તુરંત ઓળખી નથી શકતા એના માટે બે વીકનો સમય લાગે છે માટે બહુ સમજવા જેવી આ વસ્તુ છે જે આમાં સંક્રમિત બન્યા છે તે લોકો અને જે સંક્રમિત નથી બન્યા તેવા લોકો બંને લોકોએ અતિ સાવધાન રહેવું જોઈએ એના માટે ક્યાં ક્યાં સાવધાની રાખવી શું શું સાવધાની રાખવી એ બાબતની આ પાંચ બાબત આપણે ખાસ ધ્યાનમાં લઈએ નંબર વન વોશયોર હેન્ડ્સ તમારા હાથ વારંવાર ધોવાની આદત પાડો જમતા પહેલાં ખાસ ગરમ પાણીથી અથવા સાદા પાણીથી પણ સાબુ વાપરી હેન્ડસોપ વાપરી સારી રીતે વીસ સેકન્ડ હાથ ધોયા પછી જમવું તમે બહારથી આવો તમે કોઈ વસ્તુને અડ્યા છો એ બધી વસ્તુને અડ્યા પછી તુરંત તમે હાથ ધોવાની આદત રાખો ખાસ કોઈ બીમાર વ્યક્તિ એના સંપર્કમાં ગયા છો એનાથી નજીક ગયા છો ત્યારે તો અચૂક હાથ ધોઈ નાખો અને એ પણ ખાલી ધોવા ખાતર નહીં સાબુ સોપ વાપરી બરાબર હાથ ઘસી વીસ સેકન્ડ સુધી પાણીથી હાથ ધો નંબર બે કવર કફ્સ એન્ડ સ્નીજીસ છીક ખાંસી શરદી જે કંઈ છે પણ એક રૂમાલ પેપર રાખી અથવા કંઈ ન હોય તો આપણી આપણો હાથ આડો રાખી કોણી આડી રાખીને પણ કફ શરદી ખાંસી છીક એને આપણે બીજા સુધી ન ફેલાય એના બુંદ બીજા સુધી ન પ્રસરે એનું ખાસ ધ્યાન રાખીએ આ રોગ એક વ્યક્તિ માટે નહીં આખા પરિવાર માટે આખા સમાજ માટે આખા દેશ અને રાષ્ટ્ર માટે અને આખી દુનિયા માટે સંકટરૂપ બની ગયો છે એક માણસ ખાંસી ખાય એ ધ્યાન નથી રાખતો એના ખાંસીના બુંદથી કેટલા લોકો સુધી આ વાયરસ પહોંચે છે માટે ધ્યાન રાખજો નંબર ત્રણ એવોર ટચિંગ યોર આઈઝ નોઝ એન્ડ માઉથ બને ત્યાં સુધી આ બહુ નાની આદત બધા લોકોમાં હોય છે આ કુટેવ એટલી નાની છે પણ આનું નુકસાન એટલું મોટું થતું હોય છે તમારો હાથ ફેંસને ચહેરાને મોઢાને અડવા જ ન દો પણ વારંવાર લોકોની આદત હોય આંખને અડશે નાકને અડશે મોઢાને અડશે કાનને અડશે આ આ આદતને કંટ્રોલ કરો આ નાનો એવો સંયમ ઘણું મોટું ફળ આપશે આ કુટેવ જેમાં હોય બધા અત્યારે સાવધાન બનો એવોઇડ ટચિંગ યોર આઈઝ નોઝ એન્ડ માઉથ નંબર ચાર સમજવા જેવી આ બાબત બહુ મહત્વની પૂટ ડિસ્ટન્સ બિટવીન યોર સેલ્ફ એન્ડ અધર્સ તમે જાણો છો અત્યારે આ વાયરસ એની કોઈ ચોક્કસ દવાજી શોધાણી જ નથી દુનિયાના દરેક દેશો દરેક સાયન્ટિસ્ટો સંશોધન કરી રહ્યા છે એના માટે વેક્સિન ચોક્કસ દવા શોધવા માટે એટલા માટે એક જ આનો અત્યારે ઈલાજ દેખાય છે કયો કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં સાવધાન રહો બીજા વ્યક્તિના સંપર્કમાં આવતા પહેલા નિશ્ચિત ડિસ્ટન્સ રાખો બને ત્યાં સુધી બીજા વ્યક્તિના સંપર્કમાં આવો જ નહીં આવવું પડે તો અમુક ડિસ્ટન્સ ચોક્કસ રાખો અને પાંચમા નંબરમાં સ્ટે હોમ ઇફ યુ આર સીક બીમાર છો તો પણ ઘરે રહો તમારી બીમારી બીજા સુધી ન ફેલાવો તમારું ને બીજા બધાનું હિત છે અને તમે સાજા છો તો પણ હવે તો સરકાર એમ કહે છે તમે ઘરે રહો કારણ કે તમે સાજા છો આ વાયરસ એવો છે એટલો અડિયલ છે કે આ સામે ચાલીને કોઈને ત્યાં જતો જ નથી કોઈક એને લેવા જાય તો જ એને ત્યાં સુધી આ વાયર વાયરસ જાય છે આટલો અહંકારી અભિમાની અટંટ આ વાયરસ છે તમે સાજા છો સ્વસ્થ છો અને ઘરની બહાર નીકળશો તમને ખબર નથી કોણ કયા રોગથી ગ્રસિત છે અને અચાનક પણ ઇન્ડાયરેક્ટલી પણ તમે કોઈકના કોન્ટેક્ટમાં જો આવી ગયા ને તો બહુ મોટું જોખમ સર્જાય છે આપે જાણ્યું હશે સાંભળ્યું હશે સામાન્ય માણસો નહીં મોટા મોટા ડોક્ટરો પણ અત્યારે આ વાયરસના ચપેટામાં આવી ગયા છે અરે દુનિયાના મહાન રાજવી પ્રિન્સ ચાર્લ્સ બ્રિટનના આપણે જાણીએ છીએ પ્રિન્સ ચાર્લ્સ એ પણ અત્યારે કોરોના વાયરસ સંક્રમિત બન્યા છે કોઈ આમાંથી બચી શકે એમ નથી ભારત દેશના રાષ્ટ્રપતિ એક એક પ્રસંગમાં ભેગા થયા હતા એમાં વ્યક્તિ પોઝિટિવ હતી જેને કારણે રાષ્ટ્રપતિને પણ કોરોનાનો ટેસ્ટ કરવો પડ્યો એવો આ ભયાવહ છે એવો આ ખતરનાક છે કોઈને છોડેવો નથી નાનો હોય મોટો હોય બાળક હોય વૃદ્ધ હોય સ્ત્રી હોય પુરુષ હોય સાધુ હોય સંન્યાસી હોય સંસારી હોય આમાં તો એક જ વસ્તુ છે સાવચેતી એ જ સાચી સલામતી બસ સાવચેતી જેટલી રાખીશું એટલા જ આપણે સલામત છીએ સાવચેતી એ જ જ સલામતી આમાં મંત્ર છે આપણે બહુ ધ્યાન રાખીએ ટૂંકમાં આ નાની નાની પાંચ છ બાબત છે તમે બધી બાબત એક સાથે જોઈ શકો છો વાત વારંવાર ધો બીજા વ્યક્તિના કોન્ટેકમાં આવતા પહેલા તમે નિશ્ચિત ડિસ્ટન્સ રાખો બીમાર છો તો પણ ઘરે રહો તંદુરસ્ત છો તો પણ ઘરની અંદર જ રહો ભારત સરકારે આજે લોકડાઉનનું એલાન કર્યું છે આખા દેશની અંદર એકવીસ દિવસનું લોકડાઉન આખો દેશ કમ્પ્લીટલી સંપૂર્ણ રીતે લોકડાઉન કર્યો છે અમેરિકા જેવા દેશની અંદર ન્યૂયોર્ક જેવું મહાનગર આજે લોકડાઉન છે આ સરકાર આટલા કઠોર નિર્ણય કયા કારણથી લેતી હશે સરકારને કેટલું મોટું નુકસાન છે કેટલા બધા વ્યવસાય વેપારી બિઝનેસ લોકો સમાજ બધાને નુકસાન છે પણ તેમ છતાં માનવજાતનું કલ્યાણ છે આમાં દરેક પરિવારની સેફ્ટી છે દરેક માણસની આમાં સલામતી છે એટલા માટે આવા કઠોર નિર્ણય થતા હોય છે તમે જોઈ શકો છો આ બધી નાની નાની વાત છે તમે ધ્યાન રાખજો બહાર જવાનું ટાળો અનિવાર્ય કારણસર જેમ કે ગ્રોસરી લેવા જવું પડે ઘરમાં કોઈ બીમાર છે ને દવાની જરૂર પડે તો ઇમરજન્સી કેસમાં જવું પડે એવા કેસમાં ફેસ ઉપર માસ્ક રાખો બને ત્યાં સુધી ભીડમાં જવાનું ટાળો જ્યાં ભીડ હોય ત્યાંથી દૂર જ રહો અને તમારા ઘરમાં કોઈ અજાણી વ્યક્તિ આવી છે ગઈ છે તો તમારા ઘરની બધી જ વસ્તુ ડિસઇન્ફેક્ટ કરવા માટે તમે એને સાફ કરો કોઈપણ રીતે સ્પ્રે દ્વારા સાફ કરો પેપર નેપકિન કે ટિશ્યુથી સાફ કરો સાફ કરીને પેપર નેપકિન દૂર નાખી દો આટલી નાની નાની બાબતમાં કાળજી રાખવી પડે એવું આ વાયરસનું જોર વધી રહ્યું છે ક્યાંથી ક્યાંથી કેવી કેવી રીતે આ વાયરસ સંક્રમિત થઈ રહ્યો છે કોઈ કલ્પના પણ નથી કરી શકતા ભારત દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કોરોના વિશે એક સરસ બેનર રજૂ કરીને કહ્યું કોરોના કોઈ રોડ પર ના નીકળે કેટલી નાની વાત છે કોરોના વેરી સિમ્પલ મેસેજ બિહાઇન્ડ ધીસ કોઈ રોડ પર ના નીકળે આટલી જ આની દવા છે આપણે હવે સાંભળવું છે બસ આનો ઉત્તમ ઈલાજ શું આનો ધ બેસ્ટ સોલ્યુશન શું બેસ્ટ સોલ્યુશન એટલું જ છે કોઈ રોડ પર ના નીકળે સોશિયલ ડિસ્ટન્સિંગ ઇઝ ઓનલી સોલ્યુશન સોશિયલ ડિસ્ટન્સિંગ શું છે શા માટે છે એ આપણે સમજવું એટલા માટે જરૂરી છે મેં આપને કહ્યું એ પ્રમાણે અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ હોય આવા મહાન મહાન દુનિયાના નેતાઓ જે નેતાઓ જેણે જાહેર જીવનમાં સમાજ જીવનમાં વારંવાર જવું પડતું હોય એવા લોકો પણ અત્યારે ભયભીત બની ગયા છે પોતે સોશિયલ ડિસ્ટન્સિંગ કરી રહ્યા છે અને સમાજને સોશિયલ ડિસ્ટન્સિંગ કરવા માટે અપીલ કરી રહ્યા છે અને જે જે ધ્યાન નથી રાખતા થોડી જ સાવધાની ચૂકે છે મેં હમણાં જ આપને વાત કરી ત્યારે મોટા મોટા માણસો પણ આનાથી સંક્રમિત બને છે આનાથી ઇન્ફેક્ટેડ બને છે એટલા માટે એકમાત્ર ઇલાજ હોય તો એટલો જ છે સોશિયલ ડિસ્ટન્સિંગ અત્યારે સરકારે પણ દરેક લોકોને બહુ સારી સહાય કરી છે કે તમે ઘરે બેસીને જ કામ કરો વર્ક ફ્રોમ હોમ બધાને મળી ગયું છે તો આપણે પણ થોડો સંયમ રાખીએ મોદીજીએ બહુ સરસ બે વાત કરી આ રોગ સામે લડવા માટે બે જ શસ્ત્ર છે એક સંકલ્પ અને એક સંયમ આપણા જીવનમાં દ્રઢ સંકલ્પ કરીએ કયો સંકલ્પ કે મારે કોરોના વાયરસથી ઇન્ફેક્ટેડ નથી જ બનવું મારે આ રોગને હટાવવો છે મારે આ રોગથી બચવું છે અને બીજાને બચાવવા છે આવો દ્રઢ સંકલ્પ કરીએ સંકલ્પ કર્યા પછી ખાલી સંકલ્પ નહીં ચાલે સંયમ રાખીએ આ સંકલ્પને સિદ્ધ કરવા માટે સંયમ કયો સંયમ ઘરમાં જ રહીએ ઘરની ચાર દિવાલની વચ્ચે જ રહીએ ઘરની બહાર નીકળવાનો કોઈ પ્રયત્ન જ ન કરીએ પૂજ્યપાદ ગુરુજીએ આપ સર્વે ભક્તો જાણો છો વારંવાર ભક્તોને વિનંતી કરીને ભલામણ કરી છે કે કોઈ પણ ભક્તો અત્યારે ઘરની બહાર ન નીકળો ઘરમાં બેસીને કામ કરો ઘરમાં બેસીને ભગવાનનું ભજન કરો અત્યારનો સમય ત્રણ ચાર વીકનો સમય એવો છે કે આપણે સાવધાન રહીશું ને તો આગળ તો ઘણું બધું બહાર નીકળવા મળશે ઘણું બધું ફરવા મળશે ઘણું બધું કામ કરવા મળશે માટે અત્યારે સાવધાન રહેવામાં જ આપણી સુરક્ષા છે ઘરમાં રહેશો તો સુરક્ષિત રહેશો કેવું સરસ છે સૂત્ર અત્યારે આની દવા આટલી જ છે ઘરમાં રહેશો તો સુરક્ષિત રહેશો શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર હતા ત્યારે આપણે જાણીએ છીએ ઓગણતેરો દુકાળ પડ્યો હતો અને ઓગણતેરા દુકાળની આગાહી કરતા શ્રીજી મહારાજ એક એક ગામ ફરતા એક એક ભક્તોને ભલામણ કરતા વિનંતી કરતા કે ઘરમાં નાણાં જાજા હોય તો નાણાં આપીને દાણા ભેગા કરજો નાણાં એટલે પૈસા શ્રીજી મહારાજ ગામો ગામ ફરતા અને શ્રીજી મહારાજે આટલી બધી વિનંતી કરી પોતે ભગવાન હતા પોતે અંતર્યામી હતા શ્રીજી મહારાજનું ઐશ્વર્ય અનેક લોકોએ અનુભવ્યું હતું તેમ છતાં બધા ભક્તો ભગવાનની વાત પણ નથી માની શક્યા ત્રણ ત્રણ વાર ભગવાન શ્રીએ ભલામણ કરી તેમ છતાં નથી માની શક્યા અને દુઃખી થયા છે માટે અત્યારે આ સરકારના આદેશનું આ સરકારની ગાઈડલાઈનનું આપણે ઉલ્લંઘન કરીશું દુઃખી કોણ થશે આપણે જ થશું એટલા માટે આપણે જાણીએ છીએ આપણા મોટા મોટા મંદિરો વડતાલનું મંદિર હોય સારંગપુરના હનુમાનજી દાદાનું મંદિર હોય આ બધા મંદિરો અત્યારે બંધ રાખવામાં આવ્યા છે કારણ કે એમાં ભીડો થાય ભીડો થાય તો એક વ્યક્તિને લીધે બીજા કેટલા વ્યક્તિ સુધી આ રોગ પહોંચી શકે માટે સરકારની અત્યારે બધાની એટલી જ સૂચના છે કોઈ ભેગા ન થશો કોઈ ઘરની બહાર ન નીકળશો કીપ સોશિયલ ડિસ્ટન્સિંગ બસ આ જ આનો ઉત્તમમાં ઉત્તમ ઈલાજ છે એટલા માટે જ્યારે ભારત દેશ આખો દેશ એકવીસ દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યો છે ત્યારે હવે બધા ભક્તોના મનમાં એક બહુ મોટો પ્રશ્ન સર્જાયો છે પ્રોબ્લેમ એવો છે કામ વધી જાય તો પણ માણસ દુઃખી થઈ જાય અને કામ હાવ ઘટી જાય તો પણ દુઃખી થઈ જાય એકવીસ દિવસ ઘરમાં બેસી કરવું શું બધાને આ ચિંતા છે ત્યારે હું હસતા હસતા ઘણીવાર કહું છું સમજવા જેવી વાત છે યાદ રાખવા જેવી વાત છે લખવા જેવી વાત છે કોરોનાનો નેગેટિવ આવે ને કોરોના નેગેટિવ આવે ને રિપોર્ટમાં કોરોના નેગેટિવ આવે એ સારું કહેવાય અને દરેક પરિસ્થિતિમાં વિચાર પોઝિટિવ આવે ને એ જ સારા કહેવાય રિપોર્ટમાં કોરોના નેગેટિવ આવે એ સારું કહેવાય અને કોઈ પણ પરિસ્થિતિમાં વિચાર પોઝિટિવ આવે એ જ સારું કહેવાય તમે વિચારો સરકારે આટલી રાહત આપી છે આવી સારી સુવિધાઓ આપી છે આટલી બધી સહાયકની જાહેરાતો કરી છે તેમ છતાં માણસ આજે સંયમ નથી રાખી શકતા ઘરમાં બેસીને શું કરીએ ખાલી વિચાર કરીને મૂંઝાઈ રહ્યા છે આ તે કંઈ પ્રશ્ન છે અને તમે બહાર નીકળીને શું કરશો તમે બહાર જશો તમે તમારી જાતને તમારા પરિવારને તમારા સમાજને બધાને ખતરામાં મૂકવાના છો વહલા ભક્તો વહ્લા સજ્જનો અમે સંતો પણ લોયાધામ મંદિરથી અમેરિકાથી આપ સહુ કોઈ ભક્તોને ભલામણ કરીએ છીએ આપ સર્વે ભક્તો એકવીસ દિવસ માટે ખૂબ સંયમ રાખો ઘરની અંદર રહો ભગવાનનું ભજન કરો તમારા માટે અને સહુ કોઈ માટે ભગવાનને પ્રાર્થના કરો અમે સંતોએ ઘણા બધા ભક્તોએ વાત કરી કે અમે ઘરમાં બેસીને શું કરીએ અમેરિકામાં પણ આ પ્રશ્ન કેનેડામાં પણ આ પ્રશ્ન યુકેમાં પણ આ પ્રશ્ન અત્યારે બધી જગ્યાએ આ પ્રશ્ન ઊભો છે કે સ્વામી ઘરમાં ઘરમાં અમે શું કરીએ એના માટે અમે સાત કરવા જેવા શ્રેષ્ઠ ઉપાય શોધ્યા છે તમે કલ્પના કરો ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે શુક્લ પક્ષ ચાલી રહ્યો છે હમણાં નવમી તિથિ ચૈત્ર શુક્લ નવમી બીજી એપ્રિલ ગુરુવાર કેટલો પવિત્ર દિવસ આવી રહ્યો છે આવા પવિત્ર દિવસે તો તમે કલ્પના કરો ભગવાન સ્વામિનારાયણનો બસો ને ઓગણચાળીસ પ્રાગટ્ય દિવસ છે ભગવાન રામચંદ્રજી મહાપ્રભુ પ્રગટ થયા આવા રૂડા અને પાવનકારી દિવસે આપણને આટલો બધો અવકાશ આટલો બધો સમય મેળો છે જો પોઝિટિવ રીતે વિચારીએ ને તો અવસર આવ્યો છે આપણે ફાવી ગયા ભજન કરી લઈએ ચૈત્રી નવરાત્રાનો બહુ મોટો મહિમા છે આ નવરાત્રાનો સમય એટલે અનુષ્ઠાનનો સમય તમે ઇતિહાસમાં ભૂતકાળમાં નજર કરો આ નવ દિવસ લોકો કામકાજ પડ્યા મૂકીને મૌન રાખીને એકાંતમાં બેસીને ભજન ભક્તિ સાધના ઉપાસના કરતા અત્યારે આપણને સામે ચાલીન તક મળી છે સાત ઉપાય બતાવું છું તમને જે યોગ્ય લાગે એક ઉપાય કરજો અને યોગ્ય લાગે તો સાતે સાત કરજો નંબર વન બસો ઓગણચાલીસમો ભગવાન શ્રીહરિનો પ્રાગટ્ય દિવસ આવે છે તમે ઘરે નવરા છો તમારી પાસે પુષ્કળ સમય છે ટીવી જોઈને આંખ ખરાબ કરશો શું કરી શકો તમે સંકલ્પ કરો બસો ઓગણચાલીસનો આંકડો રાખી દંડવત કરીશું માળા કરીશું પ્રદક્ષિણા કરીશું તમારીથી જે શક્તિ હોય એ પ્રમાણે એકાદ વિકલ્પ તમે સિલેક્ટ કરજો ભગવાન એટલા રાજી થશે તમે તંદુરસ્ત રહેશો ભગવાનની પ્રસન્નતા મળશે તમારા પરિવારને પ્રેરણા મળશે નંબર બે તમે કથા વાર્તા સાંભળો સાંભળવાની તમારી પાસે સુવિધા ન હોય તો પછી તમે અત્યારે કથાવાર્તાની ડીવીડી યુટ્યુબ પર બધી જ કથાવાર્તા સારી સારી શ્રીમદ સત્સંગી જીવનની શ્રીમદ ભાગવતની શિક્ષાપત્રી ભાષ્યની કેટલી સારી કથાઓ છે આખી કથા શાંતિથી તમે શ્રવણ કરી શકો નંબર ત્રણ જપ યજ્ઞ કરો યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી શ્રીમદ સત્સંગી જીવન તો ત્યાં સુધી કહે છે કોઈ એવું પાપ નથી પરમાત્માના નામથી જેનો નાશ ન થાય હમણાં સમય છે ત્યારે વ્હાલા ભક્તો જેટલું થાય એટલું ભગવાનના નામનું સ્મરણ કરી લો નંબર ચાર સેવા કરો ભારતના યશસ્વી માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ અપીલ કરી લોકોને કે અત્યારે નવરાત્રનો સમય છે તમે એક નાનો સંકલ્પ કરો કે નવ ગરીબ પરિવારને અમે સહાય કરીશું તમે સુખી છો સંપન્ન છો અત્યારે કોઈ ગરીબ હોય કોઈ અસહાય હોય કોઈ દરિદ્ર હોય એની સેવા કરવાનો અવસર છે આવા સમયમાં કરેલી સેવા એનાથી તો નારાયણ પણ ભગવાન પણ અતિ પ્રસન્ન થાય છે સેવા કરી લો પાંચમું અનુષ્ઠાન કરો કોઈક સારું અનુષ્ઠાન જન્મંગલનું પુરુષચરણ કે અનુષ્ઠાન અગિયાર હજાર જનમંગલ સ્ત્રોત્રના પાઠ કરો એટલે પુરુષચરણ કહેવાય એક પુરુષ ચરણમાં એટલી તાકાત છે માણસના પ્રારબ્ધ કર્મને બદલી શકે છે તમારા પ્રારબ્ધમાં ઘણા બધા પ્રકારના દુઃખ લખ્યા હોય એ તમારા બધા દુઃખ અવળું હોય ને એ સવળું પ્રારબ્ધ કરવું હોય ને એના માટે આવો અવસર તમારી પાસે સમય આવ્યો છે ઘરમાં પલાઠી વાળી અને ભગવાનની પ્રતિમા આગળ ઘીનો દીપ પ્રગટાવી અનુષ્ઠાન શરૂ કરો તમે ધારો ને પંદર વીસ દિવસમાં તો અનુષ્ઠાન આખે આખું પૂરું થઈ શકે આ તો એકવીસ દિવસનો અવકાશ કેટલો મોટો અવસર છે નાની વાત ન કહેવાય તમે ઘણા બધા અનુષ્ઠાન વંદુના પાઠ કરી શકો ઘણું બધું કરી શકો નંબર છ શાસ્ત્રનો પાઠ કરો એટલે કે સ્વાધ્યાય યજ્ઞ કરો વચનામૃતની પારાયણ કરી શકો ભક્ત ચિંતામણી સત્સંગી જીવન ઘણી બધી તમે પારાયણ કરી શકો વાંચન કરી શકો અને સાતમા નંબર ઉપર ઘર સભા કરો તમને તમારા પરિવાર સાથે આટલો બધો સમય વિતાવવાનો મળ્યો છે અવસર અને પોઝિટિવ રીતે લો તમે પરિવાર સાથે બેસો ભગવાનની વાત કરો અરે સારું સારું બનાવીને બધા જમો ને જમાડો એકાબીજાને આ કોરોના નહીં પોઝિટિવ રીતે સમજો ને આ તો પ્રભુની કરુણા છે પોલ્યુશન ઓછું થઈ રહ્યું છે પર્યાવરણ શુદ્ધ થઈ રહ્યું છે તમે વિચારો પશુ હત્યા પશુ હિંસા ઓછી થઈ રહી છે પૃથ્વી માતા નવ પલ્લવિત થઈ રહી છે આ કોરોના નથી આ તો પ્રભુની કરુણા છે પોઝિટિવ દ્રષ્ટિએ તમે જુઓને ફક્ત તમારે સંયમ રાખવાનો છે કે બસ ઘરની અંદર રહો સંકલ્પ કરવાનો છે આ કોરોનાથી બચવું છે અને બીજાને બચાવવા છે બસ આટલો સંકલ્પ કરશો અને આવો દ્રઢ સોશિયલ ડિસ્ટન્સિંગનો સંયમ રાખશો અને આ સરકારશ્રી દ્વારા ઘોષિત કરવામાં આવી લોકડાઉન એને સંપૂર્ણપતેપણે તમે ફોલો કરશો તો ચોક્કસ આ વાયરસથી આપણે બચી શકશું આવો અંતમાં આપણે અંતડતાલ વિહારી રાજાધિરાજ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં હૈયો અને હસ્તનમાવી પ્રાર્થના કરીએ હે પ્રભુ જીવ પ્રાણી માત્રને આપ સુખી કરજો જીવ પ્રાણી માત્રનો આપ મંગલ વિસ્તારજો સર્વે ભવંતુ સુખી સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પશ્યંતુ મા ભાગ કચ્છિદ્દુઃખભાગ ભવેલોઘનશ્યાં મહારાજની